હેલો દોસ્તો, મારી ચેનલ સોલાર કુકિંગ વિથ નીતિનમાં તમારું સ્વાગત છે. મારી ચેનલમાં સૂર્ય કુકરમાં થતી રસોઈની જાણકારી ગુજરાતીમાં આપવામાં આવે છે અને અમારા રજૂ કરેલા વિડીયો જો તમને ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો, શેર કરો અને તમારા મંતવ્યો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો. મારો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હવે વિડીયો ચાલુ કરીશું. આજે આપણે પાલક પાત્રા બનાવશું. તો પાલક પાત્રામાં વપરાતી સામગ્રી જોઈ લઈએ. પાલક લીધી છે એક પૂરી મોટા પાનવાળી, તમે જોઈ શકો છો. ચણાનો લોટ લીધો છે 200 ગ્રામ જેટલો, 1 ઇંચ આદુનો ટુકડો અને 1 મરચાંની આપણે પેસ્ટ બનાવી લીધી છે. આજુ મરચાંની, કોથમરી છે સુધારેલી 2 ચમચી, ટોપરાનું ખમણ છે 2 ચમચી, લીમડાના પાન છે મીઠા લીમડાના પાન 8 થી 10 પત્તા, તલ છે 2 ચમચી નાની, ધાણા છે આખા 1 ચમચી નાની અને જીરું છે 1 ચમચી નાની અને 1 લીંબુ છે. અને હવે આપણે હળદર 1 નાની ચમચી, ધાણા જીરું 2 ચમચી નાની, ખાંડ 2 ચમચી નાની, મીઠું સ્વાદ અનુસાર અને સોડા 1 ચમચીનો ચોથો ભાગ નાની ચમચીનો અને ગરમ મસાલો 1/2 ચમચીની 1/2 ચમચી અને તેલ 2 ચમચા. અને આમાંથી આપણે લસણની ચટણી યુઝ કરવાની છે 2 ચમચી જેટલી. તો લસણની ચટણી અને પાણીનો 1 ગ્લાસ. હવે આપણે આ બધું મિક્સ કરી લઈએ. આદુ મરચાંની પેસ્ટ આપણે આની અંદર એડ કરી દઈશું. આ રીતે આ બાકીના બધા મસાલા છે એ પાલક પાત્ર આપણા કમ્પ્લીટ થઈ જાય ત્યારે વઘાર માટે ઉપયોગમાં લેવાનું છે. અને હવે 2 નાની ચમચી ખાંડ, મીઠું, સોડાની 1/2 ચમચીની 1/2 ચમચી, હળદર 1 ચમચી, ધાણા જીરું 2 ચમચી અને ગરમ મસાલો, આ બધું આપણે ચણાના લોટની અંદર એડ કરી દઈશું. અને હવે એની અંદર આપણે લસણની ચટણી નાખશું. આ રીતે તમે જોઈ શકો છો 1 ચમચી મોટી. હવે આની અંદર આપણે લીંબુ એડ કરી દઈશું. 1 ચમચી રસ લીંબુનો નાખશું. તમે જોઈ રહ્યા છો તેલની અંદર 1 ચમચી એડ કરી દઈશું. અને હવે એની અંદર આપણે પાણી ઉમેરશું જોઈતા પ્રમાણમાં. આ બધું આપણે ભજીયાનો લોટ બાંધવાનો છે એ રીતે મિક્સ કરી લેશું. હજી પાણી એડ કરશું. આપણે લોટને આ રીતે પેસ્ટ જેવો બનાવી લેવાનો છે. કાયની ઉપર આપણે પાત્રા ઉપર ચોપડી શકીએ, પ્લેટફોર્મ ઉપર પાથરી અને હળવે હળવે આને શું બધી કાઢી લેશું. આ રીતે કાચી કરી નાખશું. આ રીતે આપણે બધી નસું કાઢી લેવાની છે પાત્રાની પાલકની અંદરથી. પાણી આપણે કાંઠાથી થોડું નીચું રાખવાનું છે. હવે એની અંદર આપણે ચીઝ મૂકી દેશું. આ રીતે હવે આપણે પાત્રા બનાવી લેશું. આ રીતે હળવે હાથેથી લોટ લગાડવાનો છે. બહુ લોટનું લેર ઝાઝું નથી કરવાનું, પાતળો પાતળો આ રીતે લગાવી લેવાનો છે. 1 લેર થઈ ગયું. એની ઉપર આપણે હવે બીજું પાંદડું મૂકી દેશું અને એની ઉપર પણ આપણે ચણાના લોટનો પાતળો લેયર કરી લેશું. આ રીતે જે મિશ્રણ બનાવ્યું હતું, ચણાનો લોટ, આદુ લસણની પેસ્ટ, લસણની ચટણી, ધાણા જીરું અને હવે એના આપણે પાતળા વાળી લેશું. આ રીતે નાના નાના આ રીતે રોલ વાળવાના હોય છે, તમે જોઈ શકો છો. આ રીતે આપણે રોલ વાળી સાઈડ ઉપર થોડો ચણાનો લોટ લગાડી અને આપણે સૂર્ય કુકરનો ડબ્બો જે કમ્પ્લીટ રાખ્યો હતો
જેની અંદર આપણે ગોઠવતા જશું. આપણે પાત્ર આ રીતે બનાવી લેશું અને થોડી થોડી જગ્યા રહી વચ્ચે એ રીતે રાખવાના છે. આ રીતે મિત્રો, આ સૂર્ય કુકરની અંદર આજે આપણે પાલક પાત્રા બનાવ્યા છે તે મૂકવાના છે. તમે જોઈ રહ્યા છો કે આ રીતે આપણે પાલકના પાત્રા બનાવીએ છીએ. તો એને આપણે સૂર્ય કુકરની અંદર 2 કલાક માટે રહેવા દેશું. અને હવે આપણે જોશું 2 કલાક બાદ. મિત્રો, આપણે આજે પાલક પાત્રા મૂક્યા હતા એને 2 કલાક જેવો ટાઈમ થઈ ગયો છે. તમે જોઈ શકો છો સૂર્ય કુકરની અંદર હવે આપણો પાલક પાત્રા બફાઈ ગયા છે. તો એને કાઢી લેશું, ઘરે એટલે કટ કરી અને એનો વઘાર કરી લેશું. આપણા પાલક પાત્રા એકદમ સરસ રીતે બફાઈ ગયા છે, તમે જોઈ શકો છો. હવે એને આપણે કાઢી લેશું સૂર્ય કુકરની અંદરથી. મિત્રો, આપણે સૂર્ય કુકરની અંદરથી પાલક પાત્રા કાઢી આવ્યા છીએ. હવે એ ઠરી ગયા છે. તમે જોઈ શકો છો કે આપણા પાલક પાત્રા એકદમ પરફેક્ટલી રીતે ફાઇન થયા છે, સરસ મજાના. આ આપણે નાસ્તા માટે બનાવ્યા છે, એટલે 1 થી 2 વ્યક્તિ માટેના છે. હવે આને આપણે આ રીતે કટ કરી લેવાના છે ચાકાની મદદથી. તમે જોઈ શકો છો આપણા એકદમ ફાઇન અને ટેસ્ટી. તમે જો જોઈ શકો છો તમે એકદમ ફાઇન. આની અંદર આ રીતે આપણે બધા કટ કરી લેશું અને એને વઘાર કરી લેશું. તમે જોઈ શકો છો કે આપણા પાલક પાત્રા આપણે બધા કટ કરી લીધા છે. 2 ચમચી આપણે તેલ એડ કરીશું વઘાર માટે. જીરું, તલ, ધાણા અને લીમડું ચારે એક સાથે નાખી દઈશું આપણે આ રીતે. અને હવે એની અંદર આપણે પાત્રા છે કટ કરેલા એ નાખી દઈશું, એડ કરી દઈશું આ રીતે. તમે જોઈ શકો છો અને હલાવી લેશું, એકદમ ફાઇન થઈ ગયા આપણા પાત્રા. આપણા પાત્રા એકદમ થઈ ગયા છે કમ્પ્લીટ. હવે આપણે ગેસને બંધ કરી દઈશું. હવે આની અંદર ઢોકળાનું ખમણ અને થોડી કોથમીર એડ કરી દઈશું. તો મિત્રો, તમે મારો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હવે મળશું નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.